હેલો સ્ટુડન્ટ્સ ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોનિંગ હું ઝાલા રીતિબા શ્રી આર એચ કોટક પ્રાઇમરી સ્કૂલમાંથી આપનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છનો સામાજિક વિજ્ઞાન વિષયનો પાઠ દસ પૃથ્વીના આવરણો તેનો ભાગ બે સમજવાનો છે ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા બે આવરણો વિશે મૃદાવરણ અને જલાવરણ પૃથ્વીના આવરણો મુખ્યત્વે ચાર છે મૃદાવરણ જલાવરણ વાતાવરણ અને જીવાવરણ આપણે જોયું કે મૃદાવરણ છે તે પૃથ્વીની સપાટીનો આશરે ઓગણત્રીસ ટકા જેટલો ભાગ રોકે છે જ્યારે જલાવરણ છે તે એકોતેર ટકા જેટલો ભાગ રોકે છે હવે આજે આપણે જોઈશું વાતાવરણ જીવાવરણ અને માનવ પ્રવૃત્તિઓની આ બધા આવરણ પર કેવી હાનિકારક અસર થાય છે તે સૌ પહેલાં જોઈએ વાતાવરણ એટમોસ્ફિયર પહેલાં એની વ્યાખ્યા જોઈએ તો પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ આઠસોથી એક હજાર કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે વાતાવરણ છે તેને નરી આંખે જોઈ શકાતું નથી વાતાવરણમાં વિવિધ વાયુઓ પાણીની વરાળ ધૂળના રજકણો ઉલ્કાકણ ક્ષારકણ અને સૂક્ષ્મ જીવજંતુઓ છે તે ભળેલા હોય છે વાતાવરણને નથી તો કોઈ રંગ નથી ગંધ કે નથી સ્વાદ તે આ બધાના રહિત હોય છે તેમજ પારદર્શક પણ હોય છે વાતાવરણમાં વાયુ પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થયેલો હોય છે તેમાં મુખ્યત્વે વિવિધ વાયુઓ જે ભળેલા હોય છે એમાંના નાઇટ્રોજન ઓક્સિજન ઓર્ગોન કાર્બન ડાયોક્સાઇડ અને ઓઝોન આ વાયુઓ મુખ્ય છે પૃથ્વીની સપાટી નજીકનું જે વાતાવરણ છે તે ઘટ્ટ છે જેમ જેમ આપણે ઊંચે જઈએ તેમ તેમ વાયુનું પ્રમાણ છે તે ઘટતું જાય છે અને હવા પાતળી થતી જાય છે માટે જ આપણે કોઈ ગિરનાર કે કોઈ અન્ય જે પર્વત છે એ ચડીએ ત્યારે આપણને શ્વાસ ચડે છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે શા માટે કારણ કે જેમ જેમ ઉપર જઈએ તેમ ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય છે માટે આપણને શ્વાસ ચડે છે પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુનું પ્રમાણ છે તે ઘટતું જાય છે કાર્બન ડાયોક્સાઇડ છે એ વજનમાં ભારે છે માટે તે હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ આ વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે તે ઓછો થતો જાય છે કાર્બન ડાયોક્સાઇડ આશરે વીસ કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થઈ જાય છે ઓક્સિજન છે તે એકસો દસ કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે અને નાઇટ્રોજન એકસો ત્રીસ કિલોમીટરની ઊંચાઈ પછી તેની હાજરી છે તે ઓછી જણાય છે જેમ જેમ ખૂબ ઊંચે જઈએ તેમ માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય તે જ વાતાવરણમાં રહે છે વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે ઓઝોન વાયુ છે એ જો ન હોય તો આપણે જે આ જે જલદ પારજાંબલી કિરણો છે સૂર્યના એ સીધા પૃથ્વી પર પડે અને આ પૃથ્વી પર ગરમીનું પ્રમાણ છે પ્રચંડ ગરમી છે એ વધી જાય અને મનુષ્યને ચામડીના કેન્સર થવાની પણ સંભાવના વધી જાય ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે આ વાયુ સૂર્યના જે પાર જાંબલી જે જલદ પાર જાંબલી કિરણો છે તેનું શોષણ કરી લે છે અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે માટે જ આ વાયુ છે એ સ્વાસ્થ્યવર્ધક છે એટલા માટે જ સમુદ્ર કિનારે અને ખુલ્લા મેદાનમાં વહેલી સવારે ચાલવું એ સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે એટલે જ ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો વહેલી સવારમાં ચાલવા માટે પણ જતા હોય છે વાતાવરણમાં રહેલા જે વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે રજકણો છે એ તમે જો ધૂળની આમ ડમરી ઉઠતી હોય તો તમે જોઈ શકો કે નાના નાના કણ વાતાવરણમાં જોવા મળે તો આ રજકણો છે એ શું કામ કરે એ સૂર્યપ્રકાશને સીધા પૃથ્વી પર આવવાને બદલે એ એક એક કણમાંથી પસાર થતાં થતાં સૂર્યનો પ્રકાશ છે એ પૃથ્વી પર પહોંચે એક એક રજકણોમાંથી પસાર થઈને સૂર્યનું કિરણ પૃથ્વી સુધી પહોંચે છે માટે જ એકાએક અંધારું કે અજવાળું થતું નથી આ રજકણોને લીધે જ સૂર્યોદય પહેલાં ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના જે આકાશી રંગો આ રજકણોને જ આભારી છે રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન પણ થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે વાતાવરણના માધ્યમથી જ અવાજ સાંભળી શકાય છે જો વાતાવરણ ન હોય તો આપણે બોલીએ તે સામેવાળાને સંભળાય નહીં અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પર પાછા ફરે છે તેથી જ આ રેડિયો અને દૂરદર્શનના જે પ્રસારણ છે તે શક્ય બન્યા છે વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો છે તે સળગી ઉઠે છે નાશ પામે છે આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે નહીં તો ઉલ્કા સીધી જ શું થાય છે પૃથ્વી પર આવે તો ઘણું નુકસાન પહોંચાડી શકે પરંતુ આ વાતાવરણમાં આવતા સળગી જાય એટલે નીચે તેના માત્ર અમુક અવશેષ જ પહોંચે છે ત્યારબાદ જોઈએ જીવાવરણ બાયોસ્ફિયર મૃદાવરણ વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહેવાય આ એની વ્યાખ્યા છે દરેક આવરણની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે સૌર પરિવારમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે આપણે આઠ ગ્રહો છે મુખ્ય એમાં પૃથ્વી જ એક એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિઓનો સમાવેશ થયેલો જોવા મળે છે આ જીવસૃષ્ટિમાં માનવ વનસ્પતિ પ્રાણી વગેરેનો સમાવેશ થયેલો છે જીવ પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી જ મેળવે છે અને જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ પર જ રહેલો હોય છે વિદ્યાર્થી મિત્રો માનવીઓની અમુક પ્રવૃત્તિ એવી હોય છે કે જે આ આવરણોને નુકસાન પહોંચાડે છે માનવ પ્રવૃત્તિઓની અસર કેવી કેવી થાય છે જોઈએ જીવાવરણ ભાગે સંતુલિત સ્થિતિમાં છે પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ છે તે ઊભી થાય છે માનવીઓની અમુક પ્રવૃત્તિને કારણે મૃદાવરણ જલાવરણ અને વાતાવરણને ઘણું નુકસાન પહોંચ્યું છે તેને દૂષિત કરી નાખ્યા છે મૃદાવરણ ઉપર નુકસાની કેવી રીતે થાય છે તો કે વધારે પડતા ખાડા છે એ ખોદવામાં આવે ખનીજ તેલ મેળવવા માટે શારકામ કરવામાં આવે પાતાળ કુવા વધારે પડતા ઊંડા ને ઊંડા ખોદાતા જાય અને મેડિકલ વેસ્ટ છે એને એમના મેડિકલ વેસ્ટનો કચરો પૃથ્વી પર જમીન પર એમનામ ફેંકી દેવામાં આવે પ્લાસ્ટિક એમ નામ ફેંકી દેવામાં આવે જેથી શું થાય છે મૃદાવરણ જોખમાય છે એની જે પોષણ જેના પોષક તત્વો છે તે નાશ પામે છે એની ફળદ્રુપતા ગુમાવી બેસે છે જલાવરણ પર પણ વિપરીત અસરો થઈ છે જેમ કે નદી ઝરણા તળાવ સરોવર સમુદ્રોમાં શહેરો અને ગામડાની અશુદ્ધિ અને ઔદ્યોગિક કચરો સતત ઠલવાતો રહે છે તેથી બધા જ જળાશયો સાર્વજનિક ઉકરડા જેવા બની ગયા છે સતત ઔદ્યોગિક પ્રદૂષણોને લીધે ગરમી વધવાથી જે ધ્રુવ પ્રદેશ પર જે બરફ રહેલો છે તે પીગળવા લાગ્યો છે જેના કારણે શું થાય છે સમુદ્રની સપાટી ધીરે ધીરે ઊંચી આવતી જાય છે અને મૃદાવરણ જે ઓગણત્રીસ છે એ ઓછો થતો જશે સમુદ્રમાં જહાજોમાંથી ખનીજ તેલનું ગળતર થવાથી અને ઔદ્યોગિક ક્ષેત્રોના જે ઝેરી અને રસાયણયુક્ત ગંદા પાણીથી દરિયાઈ જીવોનો નાશ થઈ રહ્યો છે જેમ કે આપણે જેતપુરમાં જ તે જે સાડીનો ઉદ્યોગનું જે કારખાનું છે એમાં જે રંગ રસાયણનું કારખાનું છે એને કલર કરવામાં આવે સાડીનું તે એની પાછળની નદીમાં જ ઠાલવી દેવામાં આવે છે જેના કારણે શું થાય છે નદીનું પાણી છે એ કેવું બને છે ઝેરી બને છે રસાયણવાળું બને છે અને નદીમાં રહેલા જે જીવો છે તેનો નાશ થાય છે આપણે વાતાવરણને પણ એટલું જ દૂષિત કરવા લાગ્યા છીએ ઉદ્યોગો મિલો કારખાના થર્મલ પાવર સ્ટેશનો વાહનો આ વગેરે દ્વારા પ્રદૂષિત હવા વાતાવરણમાં ભળે છે અને એને પછી આપણે શ્વાસમાં લઈએ છીએ જેથી આપણને ઘણા દમના શ્વાસ ચડવો વગેરે જેવા આપણને શરદી ઉધરસ જેવા રોગો આપણને થાય છે વાહનોની વધુ અવર શહેરી વિસ્તારોની હવામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધે છે એ ઝેરી વાયુ છે છે અને આ વાયુથી જ માથાનો દુખાવો ચક્કર આવવા વગેરે તકલીફો થાય વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું પ્રમાણ વધ્યું છે જેના કારણે પૃથ્વી છે એ વધારે ને વધારે પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધી ગયું છે આ બધી પર્યાવરણનું શોષણ કરી એને જે કરાતા વિકાસના પરિણામે કુદરતી પોષણ કડી છે તે જોખમાઈ રહી છે જે તૃણાહારી જે તૃણ હોય એના ઉપર તૃણાહારી પ્રાણીઓ છે એ નભતા હોય છે તૃણાહારી પ્રાણીઓ ઉપર માંસાહારી પ્રાણીઓ નભતા હોય છે તો આ એક પોષણ કડી છે જો આમાંથી એક પણ સૃષ્ટિ છે જીવસૃષ્ટિમાંની એક પણ સૃષ્ટિ નાશ પામે તો ઘણી બધી વિપરીત અસર થઈ શકે છે જેમ કે આપણે જોઈએ તો પક્ષીનો જો પક્ષી જ નાશ પામે તો શું થાય તો પક્ષી ખેતીના પાકને જે નુકસાન કરતા કીટકો છે એને ખાઈ જતા હોય છે જો પક્ષીઓ નાશ પામે તો આ ખેતીના પાકને નુકસાન પહોંચાડતા કીટકો છે એ પાકને ઘણું નુકસાન પહોંચાડે પક્ષી છે એ વૃક્ષો પર બેસી એના ફળો ખાય છે અને પાછા એ ફળોના બી પોતાની અઘારમાં અન્ય સ્થળોએ ફેલાવે છે તેથી ત્યાં નવા વૃક્ષો ઉગે છે જો પક્ષી જ નાશ પામે તો આ બીનું જે પ્રસારણ છે એ થતું અટકી જાય અને મનુષ્ય ઠેર ઠેર વૃક્ષો વાવવા તો પાછો જતો નથી જો રંગબેરંગી અને મધુર કલરવ કરતાં પક્ષી નાશ પામે તો સજીવ સૃષ્ટિના સૌંદર્યમાં પણ ઘટાડો થઈ જાય કાગડો માનવ વસ્તીનો સફાઈ કામદાર કહેવાય છે જો કાગડા જેવા જ પક્ષીઓ નાશ પામે તો તો આપણી આસપાસ ગંદકીનું પ્રમાણ પણ વધી જાય આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય એટલા માટે જ આપણે પર્યાવરણનું જતન કરીશું અને કોઈ પણ એવી પ્રવૃત્તિ કરીશું નહીં જેથી આ આવરણોને નુકસાન થાય જળ એ જીવન છે અને પૃથ્વી પર આપણે વસવાટ કરીએ છીએ આપણું ઘર છે એટલે એને પણ આપણે દૂષિત ન કરાય અને વાતાવરણ આપણે શ્વાસમાં છે એ વાયુઓ ઓક્સિજન લેતા હોઈએ છીએ તો વાતાવરણ શુદ્ધ રાખવાનો પણ આપણે પ્રયત્ન કરીશું વિદ્યાર્થી મિત્રો તમે પર્યાવરણના જતન માટે શું કરી શકો તે મને લખીને મોકલી આપશો અહીં આ પાઠ પૂર્ણ થાય છે ફરીથી નવા પાઠ સાથે મળીશું આ વિડીયો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં સારું વિદ્યાર્થી મિત્રો આવજો ફરીથી મળીશું હેવ અ નાઇસ ડે થેન્ક યુ ફોર વોચિંગ